नमस्कार विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, विश्वमिक विद्यालय किला पारड़ी। मित्रों, आज आपणे धोरण 5 विषय पर्यावरण आसपास में अभ्यास करीशुं। एमां प्रकरण नंबर 17 दीवाल ओळंगी लीधी। तो मित्रों, आपणे एमां गया विडियो लेक्चर्स में शीख्या हता के बालपणथी ज आपणे जुदी जुदी रमतो रमीए छीए। रमतो बे प्रकारनी होय छे, कई कई तो इनडोर रमत अने आउटडोर रमतो। इनडोर एटले कि केवी रमत, तो इनडोर एटले कि घरमां रमी शकाय एवी रमतो, अने आउटडोर एटले कि घरनी बहार रमी शकाय एवी रमतो। आपणे जोईए तो मोटा भागे इनडोर रमतो खेलाड़ीओ वच्चे अने आउटडोर रमतो बे टीमों वच्चे रमाती होय छे। जेमा आपणे प्रकरण 17 मां जे इंडियन एक्सप्रेस 2007 नो जे आपणे अहेवाल जोयो हतो, एमा आपणे एक टुकड़ीनी मुलाकात लीधी हती, एना विषेनी चर्चाओ करी हती अने एना आधारे प्रश्नोना जवाब आप्या हता। हवे आपणे आगळ चर्चा करीशुं। हवे आगळनो टॉपिक छे, અમે પૂછ્યું શરૂઆત કરવી સરળ હતી। ખુશનૂર કહે છે, પહેલાં તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા। ખુશનૂર કહે છે કે જ્યારે હું કહ્યું હતું ઘરે ત્યારે મારા માતા પિતાએ ના પાડી હતી, પરંતુ પછી તેઓ માની ગયા હતા। ત્યારબાદ અફસાના જે આપણે વાતો કરી રહ્યા છે, ખુશનૂર, અફસાના, આફરીન, તો આજે છે એ તમામ ખેલાડીઓ છે જેની આપણે મુલાકાત લીધી એ વિશે ચર્ચા જોઈ હતી। એમાં જ અફસાના કહે છે, મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે। એની માતા ક્યાં જાય છે? બીજાના ઘરે કામ કરવા માટે જાય છે અને અમને સારાએ મોકલે છે। હું પણ તેમને મદદ કરું છું। જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું, માતા ગુસ્સે થઈ। તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર, મેદાન પર જઈને રમવાની જરૂર નથી। એવું કોણ કહે છે? તો અફસાનાની માતા કહે છે કે શાળામાં જા અને તું ભણ, તારે રમવાની જરૂર નથી। પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ। એમના જે મિત્રો હોય છે, અફસાનાના મિત્રો અને એમના કોચ, જે એમની માતા સાથે વાત કરે છે અને માતા માની જાય છે। આગળ આફરીન, અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ। મારા દાદા દાદી અમારા બધા ઉપર ખૂબ જ ગુસ્સે થયા, છતાં પણ અમે 3 બહેનો અહીં રમવા આવતી હતી। અફસાના આફરીન જે છે તેઓની 3 બહેનો રમવા માટે આવતી હતી। દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે, તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે, આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? એવું કોણ કહે છે? તેમના દાદી કહે છે। પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા। તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી। જ્યારે પિતાજી નાના હતા ત્યારે પણ આ મેદાન પર રમતા હતા। તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા, તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા। પિતાજી અમને કહેતા, જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા। એમના પિતાજી, જે આફરીનના પિતાજી જ્યારે રમતા હતા ત્યારે એમના કોચ કોણ હતા? બચ્ચુ ખાન। તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા, તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ। તેમણે મારા માતા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા। મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમને રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી, તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા।
तो मित्रों आपणे कही शकीए छीए के अगाउना समयमां छोकराओ अने छोकरीओ माटेनी रमતો અલગ અલગ રહેતી હતી, પરંતુ હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે એવું કંઈ જ નથી. છોકરીઓ પણ ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. આપણે જોઈએ અહીં તો અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન એ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એટલે કે NBA ઓફ મુંબઈ માટેના મજબૂત આધારરૂપ ખેલાડીઓ છે. ઘર અને સમાજના બંધનોને યોગ્ય રીતે હલ કરી આ છોકરીઓ બાસ્કેટબોલ રમતમાં ખૂબ જ સારી નામના મેળવી છે. આપણે અહીં જે જોયું કે એમના ઘરથી એમના માતા પિતાઓ માનતા નથી અને છેવટે માને છે અને તેઓ ખૂબ જ સારી નામના મેળવે છે. મહારાષ્ટ્રના રાજ્યકક્ષાની રમતમાં એમનું યોગદાન પણ આપણે ઘણું બધું છે એવું આગળ જોયું હતું. તો આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ અને આર્થિક સ્તરને બદલે તેમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે. ખેલાડીઓ કયા હોદ્દા કે કયા ક્રમાંક પર રમે છે એના કરતાં કેટલી નિષ્ઠા અને ખેલદિલીથી રમે છે એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે એના આધારે પ્રશ્નો જોઈશું. તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે? કઈ રમતો? તો મિત્રો, તમને જો કોઈએ રમત રમતા અટકાવ્યા હોય તો તમારે અહીં લખવાનો રહેશે જવાબ. તમને કોણે અટકાવ્યા અને કેમ, પછી તમે શું કર્યું એનો જવાબ પણ લખવાનો રહેશે. તમને કોઈએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે કે તમે રમો, તમે રમવાથી આગળ જઈ શકો છો એવું પ્રોત્સાહન તમને કોઈએ આપ્યું છે? જો આપ્યું હોય તો એ લખવાનું રહેશે. આગળ અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. જે બાળકો જાય છે મળવા માટે એ જે છોકરીઓની ટીમ છે એમને પૂછે છે અને એમની ટીમ માટે કંઈક કહેવા માટે કહે છે. ટીમ વિશે કહો એવું કહે છે. એમાં આપણે જોઈએ આગળ. એક છોકરી, શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. બધા છોકરાઓની ટીમ હતી અને છોકરીઓની ટીમ પહેલી હતી એટલે થોડું ઓકવર્ડ લાગતું હતું, બરાબર છે, વિચિત્ર લાગતું હતું. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા, તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. પહેલાં આપણે પણ કંઈક વસ્તુ જોઈએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે છે, પરંતુ એને આપણે દરરોજે જોતા રહીએ છીએ તો આપણને નવાઈ લાગતી નથી. એ જ રીતે જે છોકરીઓ રમતી હતી તેઓને જોવા માટે પહેલાં લોકો આવતા હતા કે વળી આ છોકરીઓ કઈ રીતે બાસ્કેટબોલ રમે છે. પછી થોડા સમય જતાં તેઓને એવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. અફસાના, અમે જ્યારે પહેલીવાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. મિત્રો, અફસાના જ્યારે રમવાનું શરૂ કરે છે ત્યારે કેટલા વર્ષની હોય છે? તો 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમના લીધે શક્ય બન્યું છે. બીજી છોકરી કહે છે, હા, અમે સાચે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલાં સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, ગોલ પ્રાપ્તાંક એટલે કે ગોલની સંખ્યા કેવી રીતે વધારવી એ અમને ખૂબ જ અભ્યાસ કરાવતા હતા. આફરીન કોચ કહે છે, જ્યારે રમતા હોઈએ ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે, હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. તો આ રીતે
ટીમ વિશે જે પ્લેયર્સ છે આફરીન જે છોકરીઓ છે બાકીની એ અહીં જણાવે છે. ત્યારબાદ બીજી એક છોકરી, અમે છોકરીઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છે. જે ટુકડી છે એમની એ સાથે પણ રમે છે અને એકબીજાને હરાવે પણ છે. તો આ રીતેની અહીં આપણને તેઓ ચર્ચા કરે છે. હવે આપણે આગળના પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે, તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા તો છોકરીઓ કઈ રમતો રમે અને છોકરાઓ કઈ રમતો રમે? તો મિત્રો, આપણે જોઈએ છે કે હાલના સમયમાં તો છોકરાઓ અને છોકરીઓ બધી જ રમતો રમી શકે છે, પરંતુ આપણે જે આપણી શાળામાં થતું હોય કે છોકરીઓ કઈ રમતો રમે છોકરાઓ કઈ રમતો રમે એ લખી શકીએ છીએ કે શાળામાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમતા હોય તો કઈ કઈ હોઈ શકે? તો છોકરાઓ મોસ્ટ ઓફલી ક્રિકેટ રમે, કબડ્ડી રમે અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. છોકરીઓની રમત કઈ હોય તો લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચો, ખોખો વગેરે રમતો રમે છે, બરાબર છે? બાકીની રમતો જે દોડ હોય છે, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, વોલીબોલ જેવી રમતો છોકરાઓ તેમજ છોકરીઓ બંને રમે છે. આ પ્રકારની રમતો આપણે કહી શકીએ છીએ. હાલના સમયમાં તો મિત્રો બધી જ રમતો છોકરીઓ પણ રમે છે અને છોકરાઓ પણ રમે છે, એમાં કોઈ જાતનો ભેદભાવ હોતો નથી. પરંતુ આપણે પ્રશ્નના આધારે અહીં જવાબ લખી શકીએ છીએ. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો આપણે મિત્રો એ વિચારી શકતા નથી કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી ન જ હોવી જોઈએ, બરાબર છે ને? તેમાં ભેદભાવ રાખવાની કોઈ જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ એટલે કે છોકરો છે કે છોકરી છે એને બદલે એમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે, એ આપણે અહીં ધ્યાન રાખવું જોઈએ. આગળ, છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો મિત્રો? તો આપણે શું કહી શકીએ છીએ કે છોકરાઓ અને છોકરીની રમતો જુદી જુદી હોવી ના જોઈએ, કારણ કે એ ભેદભાવ આપણે જેમ આગળ કહ્યું એ રીતે અહીં કહી શકીએ છીએ કે એ ભેદભાવ ન હોવો જોઈએ. એ છોકરી છે કે છોકરો છે એ ન જોવું જોઈએ, પરંતુ એ કેવું રમે છે એની રમત આપણે જોવી જોઈએ. તો આ રીતે અહીં પ્રશ્ન આપણે લખી શકીએ છીએ, બરાબર છે મિત્રો? આ પ્રશ્ન, બંને પ્રશ્ન તમારી નોટબુકમાં લખવાના રહેશે. હવે આગળની જે થિયરી છે, આગળનું જે ટીમ વિશે આપણે ચર્ચાઓ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં કરીશું મિત્રો. આ પ્રકારના જે સ્વાધ્યાય પોથીના અહીં સુધી જે આપણું ચાલ્યું છે તો સ્વાધ્યાય પોથીના પ્રશ્નો તમે સ્વાધ્યાય પોથીમાં કરશો. ઓકે, થેન્ક યુ.